मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज विषय है आप गुजराती। आप स्वापुथी तरफ छे। पहले आप कक्को लीए। मैं तमने क का की अने कूवाड़ो, हवे कूवाड़ो आप कक्को शीखवानो छे। तो पहला स्व आवशे कूने रस्व, कू। कूने रस्व, कू। खूने रस्व, खू। गुने रस्व, गु। घने रस्व, गु। बरोबर। पछी आपणे आमे बोली शकीए छीए चू। चू आवे ने चू। पछी आवशे छू, छू। जू, जू। पछी शू आवशे झू, झू आवशे ने झू। पछी शू आवशे टू। तमारे पाकी नोटमां लखवानुं रहेशे। टू पछी आवशे ठू, ठू पछी आवशे डू, अने डू पछी शू आवशे विद्यार्थी मित्रों? डू पछी आवशे ढू। शू आवशे? ढू, ढू। ढू पछी आवशे अणु। पछी आवशे तू। तू पछी शू आवशे? थू। थू पछी आवशे दू। दू पछी शू आवशे विद्यार्थी मित्रो? बोलो, जो लखो छो तमारी जाते, मन खबर पड़े तमने केटलुं आवड़े छे। दू पछी आवशे धू। शू आवशे? धू। धू पछी शू आवशे? नू। नू पछी पू। पू पछी फू। बू। भू। मू। यू। रू। लू। वू। वू आवशे ने? लू पछी शू आवशे विद्यार्थी मित्रों? लखो तो तमे। लू पछी शू आवशे? यू, रू, लू, वू। वू पछी आवशे मींडा वाळो शू। शू पछी आवशे फाळियो शू। शू पछी आवशे સસલાનું શું, આને શું કહેવાય? શું. હું. અણું. પછી આવશે ક્ષું. અને ક્ષું પછી આવશે જ્ઞું. બરોબર વિદ્યાર્થી મિત્રો? કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છુ, જુઝુ, ટુઠુ, ડુઢુ, ઉણુ, તુ, થુ, દુ, ધુનુ, પૂ, ફૂ, બુ, ભૂ, મૂ, યુ, રૂ, લુ, વૂ, સુ, 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 હું, અણુ, ક્ષું, અને નું. હવે આપણે એના પરથીને શબ્દ લખવાના છે. બરોબર. હવે હું બોલું અને તમે લખો. તો પહેલો અક્ષર તમે કયો લખશો? આબુ. અહીં શું લખશો? આ બુ. બરોબર. આ બુ. પછી લખશો શુભ. શુભ. પછી આવશે બાપુ. બાપુ. પછી આવશે યુગ. યુગ. પછીનો શબ્દ આપણે લઈશું ઘુવડ. તો ઘુવડ. પછી આવશે ગુલાબ. ગુ લા બ. પછી આવશે મુગટ. મુગટ. પછી આવશે ખુરશી. તો ખુરશી. ખુરશી. પછી આપણે લઈ લઈએ જુવાર. 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 પછી આપણે લઈ લઈએ ગુજરાત. તો ગુ ચ રા ત. બરોબર ને? પછી આપણે લઈ લઈશું બહુચર. તો બ હુ ચ ર.
બહુ ચ ર પછી કુમ કુમ કુમકુમ એમ લખી શકાય ને પછી અ નુ ભ વ અનુભવ બરોબર પછી કુદરત કુદરત બરોબર હવે આના ઉપરથી આપણે વાક્ય લખીશું તો પહેલું વાક્ય શું લખીશું વીનું 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 વાળું કર વાળું કર બરોબર પછી મધુર બીજું વાક્ય લઈશું મધુર મધુર મુરલી મુરલી મધુર મુરલી વગાડ મધુર મુરલી વગાડ પછી આપણે લઈ લઈશું ત્રીજું કનું કનું સુખડ કનું સુખડ ઘસ કનું સુખડ ઘસ હવે આપણે ચોથું વાક્ય લઈ લઈએ ગટું ગટું લાડુ ખા ગટું લાડુ ખા હવે પાંચમું લઈ લઈએ ખુશી ખુશી ઝાડુ ખુશી ઝાડુ લાવ ખુશી ઝાડુ લાવ પછી છઠ્ઠું લઈ લઈશું રાજુ રાજુ ઝાડ પર રાજુ ઝાડ પર ચડ આ રીતના તમે વાક્ય લખશો તો તમને વાંચતાને લખતા બે એવા વર્ષ હવે આપણે શ્વાપોથી તરફ જઈએ જો વિદ્યાર્થી મિત્રો શ્વાપોથીમાં પાઠ પહેલો છે શરણાઈ ઢોલ અને રંગ બરોબર એ મેં તમને પ્રશ્ન પહેલો પ્રશ્ન નંબર બીજો અને પ્રશ્ન નંબર ત્રણમાં તમને મેં વાર્તા કીધી હવે આપણે લઈ લઈએ પ્રશ્ન નંબર ચોથો હવે પ્રશ્ન નંબર ચોથામાં તો આપણે પ્રશ્નોને આધારે મિત્ર સાથે આપણે વાતચીત કરવાની છે આ વાર્તામાં સૌથી વધારે મજા તમને ક્યારે આવી બરોબર તમને આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે તમે વાંસણીવાળા હોય તો તમે શું કરો લોકોએ રૂપિયા ન આપ્યા હોત તો શું થાત તો ઉંદરિયાની આ રેત ને વાંસણી સિવાય તમને શું શું વગાડવું ગમે છે બરોબર હવે આપણે સાચા ખોટાની નિશાની કરવાની છે બરોબર તો શું છે ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા તો હા આ વાક્ય સાચું છે એટલે તમારે અહીંયા રાઈટની નિશાની કરવાની વાંસણીવાળો ટૂંકા વાળ વાંસણીવાળાની ટૂંકા વાળ હતા હા એને ટૂંકા વાળ હતા તો ના તો શું આવશે ખોટું વાંસણીવાળાએ પીળી ટોપી પહેરી હતી વાંસણીવાળાએ પીળી ટોપી પહેરી હતી તો ના ખોટું હવે ચોથું વાક્ય શું લખ્યું છે ઉંદર જાડા અને પાતળા હતા તો હા આ વાક્ય સાચું છે ઉંદર જાડા અને પાતળા બે હતા હવે પાંચમામાં શું લખ્યું છે કબાટમાંથી ઉંદર નીકળતા હતા હા ચારે કોર ઉંદરો હતા ને તો અહીં શું આવશે વાક્ય સાચું આવશે હવે આપણે લઈ લઈએ છ નંબર શું લખ્યું છે વાંસણી શું લખ્યું છે તો વાંસણીવાળાની આગળ ઉંદરો દોડતા દોડતા ગયા વાંસણીવાળાની આગળ ઉંદરો દોડતા ગયા તો વાક્ય ખોટું છે ગામ લોકોએ ઉંદરોથી દુઃખી રહેતા હતા ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા તો વાક્ય સાચું છે જ્યાં સાચા ખોટાની નિશાની કરવાની રહેશે પછી બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા તો હા આ વાક્ય સાચું છે વાંસણીવાળો વધુ ઉંદરોવાળા ગામમાં જ રહેતો હતો તો ના એ આ વાક્ય ખોટું છે હવે શું છે ગામ લોકોએ વાંસણીવાળાને 100 રૂપિયા આપ્યા તો ના
આ વાક્ય ખોટું છે ને 1000 રૂપિયા આપેલા ને. જો આપણે હવે છઠ્ઠું, પાઠ્યપુસ્તકમાં ચિત્રો અને વાર્તાને આધારે સાચા ઉત્તરની સામે રાઇટ કરો. તો ચિત્રમાં શું શું દેખાય છે? વાંસળીવાળો, તો હા. પછી વાદળો, તો હા. મકાનો હતા, હા. આગળ પિક્ચર્સ છે ને એમાં શું દેખાય છે? પછી રસ્તાઓ દેખાય છે, ઉંદરો દેખાય છે, સૂરજ દેખાય છે, ના. બાળકો છે, તો હા. ચાંદો છે, તો ના. પછી ઝાડવા છે, તો હા. પછી શું લખ્યું છે? ઉંદરો કેવા કેવા હતા? લાંબા હતા, પછી નાના હતા, મોટા હતા, જાડા હતા, ટૂંકા પાતળા હતા, કાળા હતા, ધોળા હતા, પીળા હતા, એ પીળા હતા, તો ના. બરોબર. હવે આપણે લઈ લઈએ, હવે શું લખ્યું છે? ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે? 4, 3 કે 2? તો ચિત્રમાં કુલ 4 બાળકો દેખાય છે. હવે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 1 પર કેટલા ઉંદરો દેખાય છે? તો 8, 13 અને 12. તમારી પાઠ્યપુસ્તક છે ને એમાં ઉંદરો દેખાય છે, તેમાં 12 ઉંદરો દેખાય છે. વાંસળીવાળાએ શું શું પહેરેલું છે? લાલ ટોપી, લેંગો જભો, પીળો ડગલો. તો શું આવશે? લાલ ટોપી અને પીળો ડગલો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 ઉપર ઉંદરોની પાછળ શું શું દેખાય છે? તમારી જે ગુજરાતીની પાઠ્યપુસ્તક છે ને એમાં પાના નંબર 2 ઉપર ઉંદરોની પાછળ શું શું દેખાય છે? તો ઝાડ દેખાય છે, મકાન દેખાય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે શું લખ્યું છે? તમારી શાળામાં ખૂબ જ ઉંદરો આવી જાય તો શું થાય તે લખો. જો વર્ગખંડમાં આવે તો દર કરશે. શું લખ્યું છે? જો કાપી નાખશે, ગંદી કરશે, દર કરશે કે ખાઈ જશે. બરોબર. તો એ શું આવશે? વર્ગખંડમાં દર કરશે. શું લખવાનું આપણે આ જે વાક્ય રહ્યું અહીં લખવાનું? દર કરશે. પુસ્તકો, તો પુસ્તકો શું કરે? કોતરી નાખે ને, કાપી નાખશે. અહીં શું લખવાનું? આ જે વાક્ય છે તમારે અહીંયા લખવાનું રહેશે, કાપી નાખશે. કાપી નાખશે. ખાવાની વસ્તુ શું? ખાઈ જશે, ખાઈ જાય ને. અહીં શું લખવાનું? ખાઈ જશે. હવે શાળાને શું કરે? ગંદી કરશે. શાળાને ગંદી કરે ને, તો ગંદી આરી જા વાક્ય. ગંદી કરશે, શાળાને શું કરશે? ગંદી કરશે. બરોબર વિદ્યાર્થી મિત્રો. આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. ખરા ખોટા છે? ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા, તો વાક્ય સાચું છે. વાંસળીવાળાને ટૂંકા વાળ હતા, તો વાક્ય ખોટું છે. વાંસળીવાળાએ પીળી ટોપી પહેરી હતી, તો વાક્ય ખોટું છે. ઉંદરો જાડા અને પાતળા હતા, તો વાક્ય સાચું છે. કબાટમાંથી ઉંદરો નીકળતા હતા, તો વાક્ય સાચું છે. વાંસળીવાળાની આગળ ઉંદરો દોડતા હતા, તો વાક્ય ખોટું છે. ઉંદરો એની પાછળ દોડતા હતા. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા, તો વાક્ય સાચું છે. વાંસળીવાળો વધુ ઉંદરોવાળા ગામમાં જ રહેતો હતો, તો વાક્ય ખોટું છે. હવે ગામ લોકોએ વાંસળીવાળાને 100 રૂપિયા આપ્યા હતા, તો વાક્ય ખોટું છે. તો કેટલા રૂપિયા આપ્યા હતા? 1000 રૂપિયા. હવે પાઠ્યપુસ્તકમાં ચિત્રો અને વાર્તાને આધારે સાચા ઉત્તરની સામે રાઇટ કરો. ચિત્રમાં શું શું દેખાય છે? તો વાંસળીવાળો, વાદળ, મકાન, રસ્તો, ઉંદર, પછી બાળકો અને ઝાડ. અહીંયા તમારે રાઇટની નિશાની કરવાની રહેશે. ઉંદરો કેવા હતા? લાંબા, નાના, મોટા, જાડા, પાતળા, કાળા અને ધોળા. બરોબર. લાંબા, નાના, મોટા, જાડા, પાતળા, કાળા અને ધોળા હતા. બરોબર. અહીંયા તમારે શું કરવાનું? રાઇટની નિશાની કરવાની. હવે શું લખ્યું છે? ચિત્રમાં કેટલા બાળકો હતા? તો 3. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 1 પર કેટલા ઉંદરો દેખાય છે? તો 12. વાંસળીવાળાએ શું શું પહેરેલું છે? તો લાલ ટોપી, પીળો ડગલો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 ઉપર ઉંદરોની પાછળ શું શું દેખાય છે? તો ઝાડ અને મકાન.
હવે શું લખ્યું છે, તમારી શાળામાં ખૂબ જ ઉંદરો આવી જાય તો શું શું થાય લખો. તો વર્ગખંડમાં આવે તો દર કરશે, પુસ્તકો કાપી નાખશે, ખાવાની વસ્તુઓ ખાઈ જશે અને ગંદી શાળાને ગંદી કરશે. બરાબર ને? હવે શું લખ્યું છે, સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટની નિશાની કરો. અમે આ ઉંદરોથી હારી ગયા છીએ. તો ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા, ઉંદરો ખૂબ વધારે હતા. તો શું આવશે એનું સાચું વાક્ય, ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. વાંસણીવાળો નદી ઓળંગી ગયો. તો વાંસણીવાળો નદીમાં ડૂબી ગયો કે વાંસણીવાળો નદી સામે કાંઠે પહોંચી ગયો, તો આ વાક્ય એનું સાચું છે. એટલે તમારે અહીં શું કરવાનું, રાઈટની નિશાની કરવાની. ચારેકોર હો હો હો, બધી બાજુઓ હસતા હતા કે બધી બાજુ જાત જાતના અવાજો આવતા હતા. તો શું આવશે, બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. પછી શું છે, ઉંદર સંગડા ટાળો તમે. તો ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ કે ગામમાં બધા ઉંદરો મૂકી જાઓ. તો ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ, આ વાક્ય સાચું છે. છાનો માનો ચાલીએ જા, બોલ્યા વગર જતો રહે કે બોલ્યા વગર આવતો રહે. તો શું આવશે એ વાક્ય, બોલ્યા વગર જતો રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 8 સુધીનું પૂર્ણ કરું છું. બરાબર, અહીં લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.